ओमय अवतारिणे श्री स्वामी नारायणाय नमो नम। ओम श्री हरि कृष्णाय नमो नम। ओम श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळान स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि छ सुख चिंतामणि एमां छेल्ले महाराजनी मूर्तिनो महिमा वर्णवता स्वामी एम लखे छे के भगवान सदाय साकार छे। मूर्तिने मेलीने जे सुखने इच्छे छे एना हाथमां राख सिवाय बीजू कंई आवतुं नथी। षठ शास्त्रो अने अढार पुराणनी अंदर भगवाननी साकारपणानी અને પ્રગટપણાનું જ પ્રતિપાદન એ શાસ્ત્રોમાં થયેલું છે। સ્મૃતિ કે શ્રુતિ એનું તાન એક જ છે કે ભગવાન સદાય સાકાર છે। ભગવાન સાકાર ન હોય તો આટલી મોટી આ સૃષ્ટિનું સંચાલન, જે સાકાર થયેલી સૃષ્ટિ, એનું સંચાલન કેવી રીતે થાય, એનું સર્જન કેવી રીતે થાય, માટે ભગવાન સાકાર છે। ભગવાન પોતાના ભક્તોના ધર્મ રખાવવાને અર્થે પૃથ્વી પર આવે છે, પૃથ્વી પર રહે છે અને પોતાના ભક્તોના ધર્મને રાખે છે। આપણે બધા એ ધર્મ નિયમમાં રહી શકીએ છીએ એ બધો જ ભગવાનનો પ્રતાપ અને ભગવાનના પ્રગટપણાનો પ્રતાપ છે। સ્વામી એવું લખે છે, આગળ સ્વામી મહારાજનો મહિમા વર્ણવતા લખે છે, તમે ધર્મ ધુરંધર કાવો સુખકારી જી, ધર્મ સારું ધરા પર આવો સુખકારીજી, તમે ધર્મ ધુરંધર કાવો સુખકારીજી, ધર્મ સારું ધરા પર આવો સુખકારીજી, તમે ધર્મ તની છો ઢાલ સુખકારીજી, તમે ધર્મ તની છો ઢાલ સુખકારીજી, ધર્મ વર્મ ધર્મ લાલ સુખકારીજી, ધર્મ વર્મ ધર્મ લાલ સુખકારીજી, તમે ધર્મ ધુરંધર કાવો। ધર્મની ધુરાને ધરવા વાળા એને ધર્મ ધુરંધર કહેવાય। પેલા બળદના કાંદ ઉપર ધોહરો મૂકે ને, એ જે મૂકે એમ ધર્મરૂપી ધુરા છે એને જે ધરી રાખે છે, એનું જે વહન કરે છે, એવા પરમાત્મા છે, ભગવાન પોતે છે। કારણ કે ભગવાનને ધર્મ અતિશય વાલો છે। શ્રીજી મહારાજ ધર્મ અને ભક્તિને ત્યાં પ્રગટ થયા। બે દિવસ પહેલાની હરિચરિતનું સાગરની કથા દરમિયાન ધર્મ ભક્તિની વાત આવી હતી। ધર્મ છે એ ભગવાનને અતિશય વાલો છે, ધર્મ છે એ જીવને સુખકારી છે। ભગવાન પૃથ્વી ઉપર પધારે છે ત્યારે અહીં કહે છે, ધર્મની ધુરાને ધારણ કરીને ધર્મનું વહન કરે છે, ધર્મનું સ્થાપન કરે છે, ધર્મ સારું ધરા પર આવો, પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતમ। ધર્મનું સ્થાપન કરવા માટે અને અધર્મનો વિનાશ કરવા માટે। જો કે શ્રીજી મહારાજે કાર્યનીના પાંચમા વચનોમાં પોતાના પ્રાગટ્યનો અભિપ્રાય તો પોતાના પ્રેમી ભક્તોને લાડ લડાવવા આ જ કીધેલો છે। ભેગું ભેગું ધર્મનું કાર્ય અને ધર્મનું સ્થાપન પણ થતું જાય, પણ પોતાનો મુખ્ય ધ્યેય ભગવાનને, પોતાના ભક્તોને સુખ આપવું આ રહે છે, આવો મહારાજનો અભિપ્રાય કાર્યના પાંચમાનો છે। પરંતુ સનાતન જેટલા શાસ્ત્રો છે એમાં અવતારવાદ અને અવતારપરક જે શાસ્ત્રો છે, અવતારોનું પૃથ્વી પર જે આવવું છે, એની અંદર મુખ્યત્વે ધર્મનું સ્થાપન અને અધર્મનું ઉત્થાપન આ દેખાય છે। અવતારી સ્વરૂપ છે એનું તો બધું જ વિલક્ષણ છે, એનું બધું નોખું છે,
અવતારી સ્વરૂપની અંદર અવતારી સ્વરૂપના ગુણધર્મોમાં અવતારોના બધા ગુણધર્મ આવી જાય. જેટલું અવતારો માટે લાગુ પડે બધું અવતારીને લાગુ પડી જાય. પણ અવતારીની અંદર જે વિશેષ ઐશ્વર્ય વિશેષ ગુણો હોય એ કદાચ અવતારોમાં ન પણ દેખાય, કારણ કે એ સહજ દેખાય છે. મહારાજે કહ્યું શ્રી કૃષ્ણ અવતાર સૌથી મોટો થયો, એમાં અવતાર અને અવતારી એવો ભેદ જણાતો નથી. મધ્યનું 64મું જણાતો નથી પણ બહુ ભેદ છે. મધ્યના 31મામાં મહારાજ કે અતિશય ભેદ છે. જેમ તારા અને ચંદ્રમામાં ભેદ છે એવો પુરુષ અને પુરુષોત્તમમાં એવા અનંત ભેદ છે, આવું મહારાજે કીધું છે. અત્યારે એ વિષય નથી, પણ વાત એ છે કે ભગવાન ધર્મ સારું આ ધરા પર આવે છે. ધર્મ સારું એટલે ધર્મની રક્ષા કરવા માટે, ધર્મનું સ્થાપન કરવા માટે. તમે ધર્મ તની છો ઢાલ, ભગવાન ધર્મની ઢાલ છે. એનો અર્થ એ થાય છે કે જે ધર્મને રાખે છે એની ઢાલ ભગવાન થઈ જાય છે. ભગવાન ધર્મના ઢાલ રૂપે છે. ધર્મ વર્મ, વર્મ એટલે કવચ, ધર્મના કવચ રૂપે ભગવાન છે. તો જો ધર્મને આપણે જો રાખીએ તો ભગવાન આપણું કવચ થાય. કહેવાનો અર્થ એવો છે, આપણા જીવનમાં ધર્મ જેટલો પ્રધાન, આપણા જીવનમાં ધર્મ જેટલો આપણે ભગવાનને રાજી કરવા માટે રાખીએ એટલું ભગવાન આપણું કવચ થઈને રહી શકે. જેટલું આપણા ધર્મમાં ખામી એટલું આપણું કવચ કાચું. ભગવાન ધર્મનું કવચ છે અને ધર્મને આપણે રાખીએ. ધર્મ તે શું? તો ધર્મસૂતના વચન, જે મહારાજે આપણને આજ્ઞા કરી છે એ ધર્મ છે. એને રાખવાથી ભગવાન આપણું કવચ થાય છે અને ભગવાન જેનું કવચ થાય એ સદા સુખીઓ થઈ જાય. એટલે ભગવાન ધર્મના ઢાલરૂપ છે. આપણે જો ધર્મને પાળવો હોય તો ભગવાન આપણી ઢાલ થાય અને આપણી રક્ષા કરે. ધર્મને જો આપણે ઢીલો મૂક્યા કરીએ તો એક દિવસ આપણા જીવનમાંથી ધર્મ પૂરો થઈ જાય. પણ જો આપણે પાક્કું રાખીએ કે મારે આવો ધર્મ પાળવો જ છે તો ભગવાન ગમે ત્યાંથી વ્યવસ્થા કરી દે, ગમે ત્યાંથી કરી દે. પણ આપણી દ્રઢતા જોઈએ કે મારે આવો ધર્મ પાળવો છે. અમારે સંતોને ઘણીક વખત એવો આપતકાળ આવે, પ્લેનોમાં જવાનું થાય આ તે, આવે બધું બહુ સરસ થઈ ગયું, પણ આજથી વર્ષો પહેલાં ઘણી વખત આવો આપતકાળ આવતો. એટલે એ સિચ્યુએશનની અંદર અમે સંતોએ અનુભવ્યું કે જેટલી દ્રઢતા રાખીને તમે રહો કે આમ કરવું જ નથી, આમ જ કરવું છે આપણે, છેવટે કશો ઉપાય ના હોય ત્યારની વાત ત્યારે દેખા જાયગા. પણ જ્યાં સુધી સહજ રીતે આપણે ચાલવું ત્યાં સુધી આમ જ ચાલવું છે તો ભગવાન બધી વ્યવસ્થા બધી રીતની કરી દે છે. આજ દિવસ સુધી હજુ કોઈ દિવસ એવો અનુભવ કોઈ સંતો ભક્તોને એવો નહીં થયો હોય કે મારે આ ધર્મની દ્રઢતા પાડવી છે અને ભગવાને મને મદદ ના કરી, એવો એક ધર્મમાં તકલીફ નહીં પડી હોય. પણ આપણે નિર્ધાર કેવો જોઈએ? પ્રાણ જતા સુધી મારે રાખવું છે. પ્રાણ જવાની તૈયારી થાય અને કોઈક કારણસર કોઈ ફેરફાર કરવાનો થયો તો એ ફેરફાર કરીને એનું પ્રાયશ્ચિત કરીને ચોખ્ખું થવું છે. પરંતુ પ્રાણ નથી જતો ત્યાં સુધી તો મારે મારા ધર્મને પાળવો જ છે. આવી જો દ્રઢતા હોય તો ભગવાન આપણું કવચ બને. પણ પછી આપણે ધર્મને નેવે મૂકી દઈએ અને કહીએ ભગવાન મારી હામું કેમ જોતા નથી, તો ભગવાનને તો ધર્મ બહુ વાલો છે, ભક્તિ બહુ વાલી છે. અને મહારાજે ભક્તિ કરવા માટેની પહેલી શરત મૂકી, ધર્મે રહિત ભક્તિ ન કરવી. ધર્મે સહિત ભક્તિ કરવી એમ નહીં, ધર્મે રહિત ભક્તિ ના કરવી. એટલે ધર્મ જો નથી તો ભક્તિ જે કરે છે એ ભગવાન કે મારી નજરમાં આવતી નથી. ઘણા લોકો એવા છે ધર્મ પાડ્યા વિના ભક્તિ બહુ કરે, યાત્રાઓ કરે, માનસરોવરની યાત્રા કરવા જાય, ઘણા સંઘો જાય. તો એવા સંઘ મળે કે
એને વ્યસન હોય, હારે શરબત લઈ લીધો હોય અને યાત્રા કરવા જાય માનસરોવરની, માનસરોવરમાં હો ડૂબકી મારે તો એ હારે શરબત લઈને ગયેલો ચોખ્ખો થાય. કયો શરબત? અધર્મનો શરબત. એ લઈને ગયો હોય તે માનસરોવરમાં 100 ડૂબકી મારે, 100 ડૂબકી, તોય એ કોઈ દી ચોખ્ખો ના થાય, એના જીવનમાં કોઈ ફેર ના પડે. કારણ એ છે, અધર્મયુક્ત જીવન છે. ધર્મ નાનો સરખો પણ હોય તો પણ એ રક્ષાનો કરનારો થાય છે. નાનો સરખો સહેજ ધર્મ પણ પાડેલો હોય તો ભગવાન ભેગા રહે છે. ભગવાનને ભેગા રાખવા છે તો આપણે આપણું જીવન ભગવાનની આજ્ઞાને અનુસારે કરવાનો પ્રયત્ન કરીએ. ભગવાને આપણા માટે કરેલી આજ્ઞાઓ બહુ કઠણ નથી કરી, બહુ સરળ અને બહુ સામાન્ય રીતે આપણે સહજ રીતે પાડી શકીએ એવી આજ્ઞાઓ ભગવાને કરેલી છે. જે આજ્ઞા પાડે છે એ બધાને ખબર પડે છે કે આમાં તો કંઈ કઠણ છે જ નહીં, આમાં કશું જ કઠણ નથી, આવું દરેકને લાગે છે. પણ જેને આજ્ઞા પાડી નથી એને સાંભળે ત્યારે એમ લાગે કે ઓહો આટલું બધું કઠણ છે. એમાં એ સ્વામિનારાયણ સંપ્રદાયની વાત આવે ને તો માણસ ધ્રુજી જાય. તમારે સ્વામિનારાયણમાં બહુ પાડવાનું, બહુ પાડવાનું. પણ આપણે બધાય મહારાજ પાસે રહીએ છીએ, શું આપણે બહુ પાડીએ છીએ? કશું નથી. મહારાજે એટલું સરસ રીતનું લખ્યું છે કે કોઈ રીતે આ લોકમાં વિઘન ના થાય અને પરલોકમાં સુખી થવાય. ઇહત્ર ચ પરત્ર ચ, મહારાજે કહ્યું આ લોક અને પરલોક બંનેમાં સુખ્યો થશે. અને તોય પાછી એ શિક્ષાપદ્ધતિ સહજ રીતે બધાથી પડે, એક નાના બાળકથી પડે એવી શ્રીજી મહારાજે લખી, એકદમ સરળ ભાષામાં, સાદી ભાષામાં. બસ આમ કરવું, આમ ના કરવું, આમ કરવું, આમ ના કરવું, એવા મોટા મોટા બંધારણોય નહીં કે એકની અંદર બીજા 50 હમાઈ દે. બસ એક વાક્યમાં આટલું ના કરતા આટલું કરજો, આટલું ન કરતા આટલું કરજો. જ્યારે જ્યારે જે જે સબ્જેક્ટ આવે, વ્યવહાર સંબંધી આવે તો વ્યવહારનું સબ્જેક્ટ જોઈ લેવાનું, શું આજ્ઞા છે. આપણું જે પાત્ર હોય પાત્ર સંબંધી અંદર જોઈ લેવાનું કે શું આજ્ઞા છે. બસ આટલું જ જોવે અને ચાલે તો સદાય ભગવાન એના કવચ રૂપે રહે છે. તમે ધર્મ તની છો ઢાલ, તમે ધર્મની ઢાલ છો પ્રભુ. ધર્મ પાળક ધર્મ કુમાર સુખકારીજી, તમે સંતજનના શણગાર સુખકારીજી, દાસ દોષ નિવારણ નાથ સુખકારીજી, એમ કે છે સૌ જન સાથ સુખકારીજી. તમે પ્રભુ ધર્મના પાળક છો, પોતે પણ ધર્મને પાળવા વાળા છે ભગવાન. ધર્મનું કવચ છે, ધર્મની ઢાલ છે અને ધર્મના ધારક છે, ધર્મના વાહક છે અને ધર્મના પાળક પણ છે. ધર્મને પોતે ભગવાન પાળે છે. ભગવાન મનુષ્ય આકારે પૃથ્વી પર બિરાજતા હોય ત્યારે જે જે ધર્મ મનુષ્યને પાળવાનો હોય એ બધા ધર્મને ભગવાન અંગીકાર કરે છે અને પોતે પણ પાળે છે. એમને ધર્મ પાળવાની કોઈ જરૂર નથી, ભગવાન તો ભગવાન છે. છતાં પણ ભગવાન બધા જ ધર્મને આદર આપે છે. એમાંય ભગવાન સ્વામિનારાયણ એમના જીવનની અંદર જોવામાં આવે તો જીવનકાળ દરમિયાનના, હા મહારાજે કોઈ લીલા ચરિત્ર કોઈ ભક્તને સુખ આપવા માટે અપવાદ રૂપે થોડાક ચરિત્રો એવા નીકળે કે જેની અંદર ભગવાનનું એવું ચરિત્ર દેખાય કે ભગવાને ભક્તને સુખ આપવા માટે આમ કર્યું. સંગ્રામને ત્યાં જઈને ભગવાન જમ્યા તો ભગવાન ન્યા જઈને જમ્યા તો કે વર્ણાશ્રમનો ધર્મ ક્યાં રહ્યો? એવું કોક ભક્તને સુખ આપવા માટે કર્યું, નહીં તો હરિચરિતનો સાગરમાં આધારણ સ્વામી એમ નોંધે છે મહારાજ પોતાની રસોઈ જાતે જ કરતા, કે મૂળજી બ્રહ્મચારી પાસે કરાવતા. પણ સ્વામી કે વારે વારે પોતાના ઈષ્ટદેવ જાતે રસોઈ કરતા આવું લખવું છે ને એ યોગ્ય લાગતું નથી, એટલે એનું પુનરાવર્તન નથી કરતો. પણ મહારાજને ધર્મ બહુ વાલો હતો, ધર્મને પાડવાનું મહારાજને બહુ ગમતું, બહુ ગમતું. આપણા ગુરુજી છે એમને પણ ધર્મને પાડવો બહુ ગમે. ધર્મની બાબતની અંદર ક્યારેય પણ છૂટછાટ, ધર્મની બાબતની અંદર ક્યારેય પણ ઢીલું પૂજ્યપાદ ગુરુજીએ આજ દિવસ સુધી હજુ મૂક્યું નથી. ગમે તેને મળવાનું થાય,
કોઈ રાજકીય ક્ષેત્રે મોટો માણસ હોય એને મળવાનું થયું, એને અડવાનું થયું, પણ એને મળ્યા ને અડ્યા પછી ધર્મ મારો સાધુનો ધર્મ શું કહે છે એ અનુસંધાન એમને એને મળ્યા ને અડ્યા હોય ત્યારથી હોય. એવું નહીં કે એક મિનિટમાં ભૂલી જાય કે હું આને અડ્યો હતો કે મળ્યો હતો. એ જ્યારથી મળ્યા ને અડ્યા એ પહેલાંથી એમને અનુસંધાન હોય કે મારો ધર્મ શું છે, અને ત્યાર પછી પણ અનુસંધાન રાખે ઠેક સુધી કે મારો ધર્મ શું છે. જ્યાં સુધી એ સ્નાન ના કરી લે ત્યાં સુધી અનુસંધાન એ કરતા પહેલા કોઈક કારણસર કોઈક વ્યવહારિક પરિસ્થિતિઓમાં કોઈને મળવાનું અડવાનું બધું થવાનું. કહેતા કોઈ કોઈને કોઈ દારૂ પીવે છે, કોઈ મીઠ ખાય છે, એવો વ્યક્તિ છે, સમાજની દ્રષ્ટિએ અતિ મોટો છે, એને મળવાનું અડવાનું થાય, તો ધર્મની દ્રષ્ટિએ શાસ્ત્રની દ્રષ્ટિએ કોઈ પણ અધર્મનો એવું કોઈ પાસું ધરાવતો વ્યક્તિ એને અડવું તો એના પછી સ્નાન કરવાનો વિધિ લખ્યો છે. ત્યાર પછી પાણી પણ ના પીવાય, પહેલાં સ્નાન કરવાનું. તમે ગૃહસ્થાશ્રમમાં છો તો પણ તમારે પણ એવો નિયમ રાખવો જોઈએ. જો ભગવાનને રાજી કરવા છે તો તમે જોબોએ જાઓ, અને જો જોબ ઉપર તમારે એ રીતની તમારી વ્યવસ્થા છે કે તમે તમારા કેબિનમાં જ બેઠા રહો છો અથવા તો તમારું જે ડેસ્ક છે એની ઉપર તમે છો અને તમારે કોઈ વ્યક્તિઓને અડવાનું નથી થતું, તો બરાબર છે કે તમે જોબ કાગળિયા લખવાની કોમ્પ્યુટરની આ તે કરીને ઘરે પાછા આવો છો. ટૂંકમાં તમે જે મંદિર આવીને પાછા જાઓ છો એમ જોબેથી પાછા જાઓ છો, કોઈ વ્યક્તિને તમારે અડવાનું નથી થતું તો કંઈ વાંધો ના આવે. પણ તમારે કોઈ વ્યક્તિને અડવાનું થાય છે, ટ્રેનોમાં બેસવાનું થાય છે, બસોમાં બેસવાનું થાય છે, પબ્લિકની વચ્ચે જવાનું થાય છે, તમે સ્ટોરોમાં જાઓ છો કંઈ ખરીદવા તો ત્યાં તમારે બીજાને અડાઅડી થાય છે, તો જેને ભગવાનને રાજી કરવા છે ને એને આવી અને સ્નાન કરી લેવું જોઈએ, સ્નાન કરી લેવું જોઈએ. તમે તમને ખબર પડી કે હું કોઈ અધર્મયુક્ત વ્યક્તિને અડેલો છું તો તરત સ્નાન કરી લેવું જોઈએ, ભગવાનને જેને રાખવા છે એને. પણ પછી મોટો ચારણો લઈને બેહે કેટલી વાર પલળવું, કેટલી વાર પલળવું, તો પછી એને ખબરય ના પડે કે ધર્મમાં ભગવાન ઢાલ ક્યાં બનીને રહ્યા છે. પણ પાડે છે, ઘણા બધા ભક્તો એવા છે, વંદનીય છે કે જે ભક્તો આવી રીતે ધર્મને પાડે છે. કોઈ નથી ધર્મને પાડી શકતો, એના પ્રત્યે ઘૃણા કરવાની જરૂર નથી, એના પ્રત્યે અદેખાઈ કરવાની જરૂર નથી, એના પ્રત્યે તુચ્છતા કરવાની જરૂર નથી. એને નથી ખબર, એને નથી ખબર એટલે એ ન પાડે, એને નથી ખબર એટલે એ વ્યસનોમાં હોય, એ બીજું મીઠ ઈંડા અદિકમાં હોય, ફસાયેલો હોય, એને નથી ખબર. એની સંસ્કૃતિમાં એમ જ ચાલ્યું આવ્યું હોય એટલે એમ જ હોય. પણ એના સ્વભાવ સારો હોય, તમારે એને મળવું પડે એવું હોય, રાજકીય ક્ષેત્રે મોટો વ્યક્તિ હોય, તમારે એને મળવું પડે એવું હોય, તમારે એને ભેટવું પડે એવું પણ હોય, તમારે એને હાથથી હાથ મિલાવવો પડે એમ હોય, તો બધું જ કરીએ, ઘૃણા વિના કરીએ, એના પ્રત્યેની તુચ્છતા વિના કરીએ. પરંતુ મારું ભક્તપણું, મારું સંતપણું છે, એની અંદર મારો આ ધર્મ છે, એના અનુસંધાને કરીએ તો કંઈ વાંધો ના આવે, તો જીવોનું કલ્યાણ પણ થાય અને આપણો ધર્મ પણ સચવાય. માટે એ ધ્યાન રાખવું પડે, નહીં તો ધર્મ ક્યાંનો ક્યાં જતો રહે, અને ધર્મ જતો રહે એટલે ભગવાન કેવી રીતે રહે. આપણા કેટલાય ભક્તો એવા છે, ઘરમાં કૂતરા રાખતા હતા, ગુરુજીનો યોગ થતાં પહેલાં ઘરમાં કૂતરું રાખતા હતા, પણ આજે ગુરુજીને સંતોનો યોગ થયો તો ઘરમાંથી કૂતરા કાઢી નાખ્યા, કોઈ જગ્યાએ ક્યાંક કોઈક સારી રીતે રાખી શકે એવા હોય એને આપી દીધા. એવા બે પાંચ પરિવારો છે કે જેને આવું હતું. હવે એને એને ઘરમાં રાખવાથી એને અડો ત્યાં જ નાહવું પડે, એ અડી જાય ને તો નાહવું પડે. હવે હરિભગતના ઘરની અંદર એ સોફા પર બેસતું હોય તો ક્યાં ના અડે. અરે એનું અડેલું વાસન હોય ને તો વાસણનો વિધિ લખ્યો છે ને એ જાણો ગાંડા થઈ જાઓ કે આ વાસણ કેમ ચોખ્ખું થાય. પ્લાસ્ટિક તો ગાર્બેજ જ કરવું પડે,
અને વાસણ હોય તો એને ઉટકીને તપાવવાનું, ને એનો વિધિ તો કોને જોયો હોય? આજે આવે જે ઉંમરવાળો એને જોયો હોય કે આ બિલાડા અડી જાય, બધું હોય ત્યારે જૂના વ્યક્તિઓ કરતા હોય, એને જોયું હોય કે ઠાકોરિયું વાસણ કેમ થાય. બાકી તો આજે ખબરય ના પડે. આજે આજે ઘણા અત્યારે હમણાં અને અમેરિકાની અંદર અહીં ત્યાગ આશ્રમમાં કોઈ સંતો આવ્યા હોય તો એને ના ખબર પડે, કારણ કે જોવાનું આવે જ ને, એ બિલાડી અડે, કૂતરું અડે, એ બધું દેશમાં હોપ્યું, બધું ગમે ત્યારે અડી જાય, ગમે ત્યાં જતી રહે, ગમે ત્યાં ઘરી જાય, વાસણોના ઘોડામ ઘરે બિલાડી, આખે આખા ઘોડા કાઢવાના ને આખે આખા વાસણ કાઢવાના. હવે બિલાડી કે કૂતરું આ ઘરમાં રાખેલું હોય અને એ ગમે ને અડતું હોય, એ વાસણ કેવા થાય, એ સોફા કેવા થાય, એ પલંગ કેવા થાય, શાસ્ત્રમાં લખ્યું છે તો એમ જ છે, એમાં તો કંઈ ફેર પડવાનું નથી. એ તો પાડવું પડે, પાડવું જ પડે, કરવું પડે, કરવું જ પડે. એનું ફૂડ ખવડાવવાનું, તેની ફૂડમાં આવે શું, એના ફૂડમાં આવવાનું જ છે બધું. એટલે કેટલાય ભગવાનના ભક્તો એવા છે જેને સત્સંગની પ્રાપ્તિ થઈ, પહેલાં સત્સંગમાં જ હોય પણ ગુણબુદ્ધિવાળો સત્સંગ હોય, ગુણબુદ્ધિવાળો હોય, અને જ્યારે સાચો સત્સંગ કર્યો તો પોતાના ઘરમાંથી કોઈક જગ્યાએ કોઈ પાડવી શકે અને મોટું કરી શકે ત્યાં આપી દીધી એ બધી વસ્તુ. અને એવું જ હોય, આપણે ભગવાનને રાજી કરવા છે તો કોઈ પણ પ્રકારનું આપણા મનની માન્યતાઓ છોડીને ભગવાને જેમ કીધું છે એમ આપણે કરવું જ પડે, તો જ ભગવાન આપણી ભેગા રહે. આપણે નથી કરી શકતા એટલે ભગવાનને આપણી ભેગા રહેવું હોય ને તોય ન રહી શકે. માટે ધર્મની દ્રઢતા ભગવાનના સ્વરૂપની નિષ્ઠા રાખીને રાખવી જોઈએ, ધર્મને પાળવો જોઈએ. ધર્મ પાળક ધર્મ કુમાર, સુખકારીજી તમે સંત જનના શણગાર. ધર્મવાળો ભક્ત હોય એ શોભે, ધર્મવાળો સંત હોય એ શોભે. ધર્મ છે એ સાધુનો શણગાર છે, ધર્મ છે એ ભક્તનો શણગાર છે. કોઈ કે હું ભગવાનનો ભગત છું, ગળામાં કંઠી હોય અને બોટલ લઈને બેઠો હોય, કેટલું ખરાબ લાગે. કપાળમાં તિલક ચાંદલો હોય અને હોટલની અંદર ખાતો હોય ગમે ત્યાં, તો કેટલું ખરાબ લાગે, કેટલું ખરાબ લાગે. એના કરતાં ધર્મનું ચિહ્ન કાઢી નાખવું જોઈએ, ધર્મને બાજુ પર મૂકી દેવો જોઈએ, અને આ બાકી રહી ગયું હોય તો પહેલાં પૂરું કરી લેવું જોઈએ. ધર્મ છે સાધુનો શણગાર છે, ભક્તનો શણગાર છે. સાધુના કપડાં કોઈ પહેરે અને સાધુ પછી પીઝા હટમાં બેઠો હોય તો લાગે કેવો, ત્યાં જમવા બેઠો હોય તો કેવો લાગે, રેસ્ટોરન્ટમાં જમવા બેઠો હોય કેવો લાગે. ધર્મ છે શણગાર છે, એ મર્યાદામાં હોય. ધર્મ છે એ મર્યાદા અને મર્યાદાની અંદર આપણને રાખે છે. જ્યાં મર્યાદા છે એ જ એનો શણગાર છે. મર્યાદા નથી, ગમે ત્યાં જઈ શકે છે, ગમે તે જોઈ શકે છે, ગમે તે બોલી શકે છે, ગમે એમ વર્તી શકે છે, એ ધર્મ વિહોનો મુમુક્ષુ કહેવાય ને. ધર્મ વિહોનો મુમુક્ષુ છે, ક્યારેય શોભે નહીં. આપણો શણગાર તો ધર્મ છે. આપણને બધાને પોતપોતાના, મને મારા આશ્રમ પ્રમાણે, તમને તમારા આશ્રમ પ્રમાણે ધર્મની ખબર હોય કે મારો આ ધર્મ છે, એ ધર્મ જેટલો આપણી અંદર આવતો જાય ને એટલો આપણો શણગાર થતો જાય. અને આ શણગાર કેવા છે, ધર્મના શણગારો પેલા મેકઅપ જેવા નથી કે ખાલી મેકઅપ તો કેવો હોય, કોઈ ઉપરથી શણગાર કરે ને 78 વર્ષના દાદાને 25 વર્ષના કરી દે, મેકઅપ કરી દે. કોણ કરી દે? ઉપરનો મેકઅપ. પણ કેટલી વાર કરે દાદાને 25 વર્ષના? 5-10 મિનિટ સ્ટેજ પર પ્રોગ્રામ કરવાનો હોય કદાચ, એટલો ટાઈમ કરી દે. 24 કલાક રહે મેકઅપ, પછી કેટલો કરે તમે જુઓ ને તો ઘણા હાવ કદરૂપા હોય, હાવ સમજ્યા ને, કોલસાની ખાનમાંથી કાઢ્યો હોય ને એવો હોય. પણ પછી શું કરે, મેકઅપ કરાવે, મેકઅપ. એક ભાઈ અમને આવ્યા હતા, મને કે સ્વામી એટલા બધા ખર્ચા થઈ ગયા છે, એટલા બધા ખર્ચા થઈ ગયા છે કે ના પૂછો વાત. મેં કીધું એના કરતાં સાધુ થઈ જાઓ, ખર્ચો જ નહીં. 500-700 રૂપિયાની એક જોડ લીધી કપડાની, બે જોડ લો તો વર હાલે, ઓછામાં ઓછી વરસ તો નીકળી જ જાય, અને જો હાચવીને કાઢો તો 2 વરસ એ હાલે, ખર્ચો જ નથી. મેં કીધું અહીંયા આગળ, અને આપણે તો ખર્ચવાના નહીં પાછા. મને કે સ્વામી આપણો ખર્ચો એટલો બધો નથી, મારો નથી કે એટલો બધો,
પણ કોનો છે? ઘરવાળાનો છે. તો મેં કીધું ત્યાગ કરો, બીજું શું કરો, એનો ખર્ચો હોય જાજો તો ત્યાગ કરો. કા પછી એને એવું કહો, ભાઈ તું તારી કમાણીમાંથી ખર્ચો કર, તું મને પોહાય એમ નથી. પણ હવે મેં કીધું વર્ષો થઈ ગયા ને, હવે તમે કહો પોહાય એમ નથી, એ હવે ખોટું લાગે. થોડું તો રમૂજ કરતા હતા અમે, એટલે એ વાત કરતા હતા. હજુ ચાર પાંચ દિવસ થયા હશે. મને કે સ્વામી મેકઅપના એટલા ખર્ચા થઈ ગયા છે, 1,00,000 રૂપિયાનો મેકઅપ, 1,50,000 રૂપિયાનો મેકઅપ, 2,00,000 રૂપિયાનો મેકઅપ. મેં કીધું કેવું પડે? તો મેં કીધું એ મેકઅપ રહે કેટલી વાર? કોઈ મેકઅપ 2,00,000 રૂપિયાનો કર્યો? હા, તો મેં તમને એટલા માટે આગળનો ઇતિહાસ કીધો કે ઘણી વખત અમે સીધી વાત કરીએ ને કે 1,50,000 રૂપિયાનો મેકઅપ, તો કહે છે સ્વામી ક્યાં જાણવા ગયા. એટલે પાછો તમને ઇતિહાસ કેવો પડે, કારણ કે 22મી સદીના વર્જન બધાય ક્યાંથી ક્યાં દોડે કે સ્વામી મેકઅપ કરાવવા જતા રહેતા 2,00,000નો, સ્વામીએ કેમ ભાવ પૂછાયો હશે? એટલે તમને પૂર્વાપરની વાત કરવી પડે. તો એ 1,50,000 કે 2,00,000નો મેકઅપ થતો હોય, 1,00,000 રૂપિયાનો થતો હોય, એ કર્યો, એ રહે કેટલી વાર? 24 કલાક. કદરૂપામાં કદરૂપો માણસ હોય, મેકઅપ કરે તો બહુ રૂપાળો દેખાય, કદાચ કોલસાની ખાંડની જગ્યાએ આરસની ખાંડમાંથી કાઢ્યો હોય એવો થઈ જાય, હાલો ને. પણ કેટલી વાર? થોડીક વાર રે, કારણ કે મૂળ ઉત્પાદન કોલસાની ખાંડનું છે. પિયર્સ ઘસી નાખો કે પતંજલિ ઘસી નાખો, પણ જે છે એનું એ જ રહેવાનું. એમાં કેટલોક ફેર પડે, કેટલોક ફેર પડે. એલોવેરાના ડબ્બા ખાલી કરીએ કે નેવિયાના ડબ્બા ખાલી કરીએ, એ જે છે એનું એ જ રહેવાનું, એનાથી વધારે તો કંઈ ફેર પડવાનો નથી. વસ્તુ શું છે? એ મેકઅપ રહ્યો, દેખાયો કેટલા કલાક? 12 કલાક કે 24 કલાક. પણ પછી 24 કલાક પછી પાછું હતું એનું એ કશું ના થાય. પણ ધર્મનો શણગાર એવો છે, એ પેલો શણગાર ઉપરથી થાય છે અને 24 કલાકની અંદર ઉડી જાય છે. જ્યારે ધર્મનો શણગાર અંદરથી થાય છે અને શાશ્વત રહે છે, અને રોજ એ શણગાર એને શોભાવે છે, રોજ શોભાવે છે. એને ક્યારેય એનો એ શણગાર જાતો નથી. ધર્મનિષ્ઠ વ્યક્તિઓ એની પ્રતિભા ક્યારેય જાતી નથી. ધર્મનિષ્ઠ વ્યક્તિઓ, જે વ્યક્તિત્વો ધર્મનિષ્ઠ આ પૃથ્વી પર થયા, સત્સંગમાં થયા કે ઇતર સમાજમાં થયા, એનો યશ ક્યારેય આ પૃથ્વી પરથી ઓગળ્યો નથી. કારણ કે ધર્મ એમાં પ્રધાન હતો. એના માટે ધર્મ છે એ તો બધી જ રીતે સુખરૂપ છે. ધર્મનું ફળ જ સુખ છે, ધર્મનું ફળ સુખ છે. માટે બીજા બધા શણગાર ને બીજા હાટાટોપ કરવાને એના કરતાં ધર્મની જેટલી પોલાણ આપણી અંદર હોય એને પૂરતા રહેવું, પૂરતા રહેવું. આપણે મુમુક્ષુ છીએ, બધો સંપૂર્ણ 100એ 100% ધર્મ આપણી અંદર આવી ના જાય, પરંતુ રોજ આપણે એક એક ટીપુ જો પૂરતા રહીએ તો સમયાંતરે એ બધું ધર્મયુક્ત આપણું જીવન બની જાય અને એ આપણો શણગાર બને. કારણ કે એ ગમે છે, કુસંગીને પણ ગમે છે. આપણે જો ઘણા બધા કુસંગી હોય પરંતુ એમાં થોડીક મુમુક્ષુતા પડેલી હોય, તો કોઈ ભગવાનના ભક્ત ધર્મ પાડતા હોય ને તો તમને તમારા પરિવારમાં પણ એવા જોવા મળશે કે એમ કહેશે કે ભાઈ અમે એવા ભગત નથી, પણ એ તો બહુ સારા ભગત છે, અમે એમના જેટલું નથી પાડતા, પણ એ તો બહુ સારું પાડે છે. આવી તમારી વાત કરતા હોય તમે ધર્મ પાડો તો હોય, પછી આસુરી વૃત્તિના હોય એ પછી તમને કહે કે હું ટીલા ટપકા લઈને મંડી પડ્યા છો, જ્યારે હોય ત્યારે અમે આ ખાઈએ નહીં ને અમે આ કરીએ નહીં ને અમે તો આવું પીએ નહીં ને, તો શું કરવા આવ્યા હતા? હા, વેવલાઈ વેડા કરે છે એ આસુરી કહેવાય. પણ ઘણા કુસંગી હોય એ પોતે નથી પાડતા, પણ તમને એમ કે તમે અમારા ઘરે આવજો, અમે તમને બધી વ્યવસ્થા કરી દેશું, તમને જેવું યોગ્ય લાગે એવું કરજો, તમે આવશો ને તો અમારું સારું થશે, કારણ કે અમે તો તમારે જેટલું નથી કરી શકતા ને. બોલો કે એક ભગતને ત્યાં રોકાવાનું થયું, એને ત્યાં એક બીજા ભગત આવે, એટલે ઓલા ભગત સંતો ભેગા ગયેલા જે બીજા ભગત હતા એ, તો જેને કે રોકાય ને એ હરિભગત, પણ એના કરતાં ઓલા ભગતની સ્થિતિ સારી, બધી રીતે સારા, ધર્મ નિયમમાં પણ સારા અને બધી રીતે એની સ્થિતિ, વિચાર શક્તિ બધી રીતે શ્રેષ્ઠ.
ઓલા ભગત રાત્રે સંત પાસે બેઠા, સંતો પાસે, જે સંતો સાથે ભક્ત આવેલા હતા એ તો સૂઈ ગયા, પણ જેનું ઘર હતું ને એ સંતો સાથે બેસીને રડવા લાગ્યા. એટલે સંતોએ પૂછ્યું, કેમ રડો છો ભગત? તો કે હું એટલા માટે રડું છું કે આજે મારે ઘેર આ ભગત આવ્યા. આટલા વર્ષોથી હું ઘણી વખત ભગતને કહેતો કે ક્યારેક તો મારે ઘેર આવો, પણ કે અમે એ બધા નજીક નજીક રહીએ એટલે ક્યારેય મારે ઘેર આવે નહીં, પણ આજે સંતોની ભેગા આવવાનું થયું ને, સંતોએ કીધું એટલે મારે ઘેર રાત રોકાયા. સંતો આવ્યા છે એનો તેને આનંદ છે જ, પણ એને કેવી મહિમાની દ્રષ્ટિ કે આ એક હરિભગત આવ્યા ને સ્વામી, મારું ઘર પાવન થઈ ગયું આજે. કેમ? કારણ કે હરિભગત એવા છે. એ હરિભગત, એને ગુણ કયો આવ્યો? તિલક ચાંદલો એ કરે છે, ઓલાય તિલક ચાંદલો કરે છે, ધર્મ એ પાડે છે, આય દારૂ માંસ કસામાં ક્યાંય નથી, પાંચ વર્તમાન પાડે છે, ઓલાય પાંચ વર્તમાન પાડે છે, પરંતુ આ હરિભગતને એવું જણાયું કે મારા કરતાં એ ભક્તની અંદર સમજણ કહેવાય, ભગવાનને સાધુનો મહિમા કહેવાય, સમર્પણ કહેવાય, એવા ધર્મ મારા કરતાં વિશેષ છે. હું હજુ ક્યારેક બહારનું ખાઈ લઉં છું, એ બહારનું ખાતા પણ નથી, પ્લેનનું ખાતા નથી, એવા ભગત છે. હું ક્યારેક ખાઈ લઉં છું, ભલે ડુંગળી લસણ નથી ખાતો, પણ બીજું ક્યારેક ખાઈ લઉં તો મારા કરતાં શ્રેષ્ઠ છે. તો એને આંખમાંથી આંસુ પડી ગયા. હમણાં આ વિચરણનો જ પ્રસંગ છે, વિચારો આવું થાય. કેમ એ દેખાયું? શું દેખાયું? બાકી એ જ જોયે કે હું વ્હાઈટ લેંગોજબો લોયા ધામનો પહેરું છું ને એ વ્હાઈટ લેંગોજબો લોયા ધામનો પહેરે છે. આવી દ્રષ્ટિ જો હોત કે અમે બે હરખા જ છે તો એ અહોપણું ના થાત, પણ એમને જો એ પોતે અંતરદ્રષ્ટિવાળા, પોતે પોતાને ઓળખે છે અને બીજા ભક્તની અંદર રહેલા ધર્મને જોવે છે, તેની આંખમાં આંસુ આવી ગયા કે મારે ઘેર ભક્ત રહ્યા, આવું થયું. માટે ધર્મ છે આપણો શણગાર છે. પછી એ પાંચ વર્તમાન સંબંધી ધર્મ હોય કે આપણા આશ્રમ સંબંધી ધર્મ હોય કે આપણા નિયમ સંબંધી ધર્મ હોય કે આપણા વિવેક સંબંધી ધર્મ હોય, ધર્મ બહુ પ્રકારથી બહુ પ્રકારની શોભાને આપે છે. બહુ પ્રકારનો ધર્મ છે, એક પ્રકારનો ધર્મ નથી. ખાલી આપણે દારૂ માંસ ચોરી અવેરી એમાંથી નીકળી ગયા, તમે અમે નિષ્કામ નિર્લોભ નિસ્વાદ નિર્માણમાંથી આપણે પાસ થઈ ગયા, એટલે એટલો પૂરતો એ ધર્મનું સારું સ્વરૂપ છે, એ મોટું છે, એ પાડીએ એટલે ઘણો ધર્મ કવર થઈ ગયો. પરંતુ બીજા નાના મોટા ઘણા બધા ધર્મો, ધર્મ છે ને, સવારે ઉઠીએ ને ત્યારથી રાત્રે સૂતા સુધીમાં આપણું આખું જીવન ધર્મમાં જ છે, ધર્મના બેઝ ઉપર જ છે કે સવારમાં ઉઠીને શું કરવું, પથારીમાં ઉઠીને શું કરવું, પહેલાં ત્યાંથી ધર્મ શરૂ થાય. પથારી છોડ્યા પછી કેમ જવું, ત્યાંથી ધર્મ શરૂ થાય. બાથરૂમમાં જઈને કેમ વર્તવું, ત્યાંય ધર્મ લાગુ પડે. બ્રશ કેમ કરવું, ત્યાંય ધર્મ લાગુ પડે. શૌચક્રિયા કેમ કરવી, ત્યાં ધર્મ લાગુ પડે. નાહ્યા પછી પૂજા કેમ કરવી, ત્યાં ધર્મ લાગુ પડે. પૂજા થઈ ગયા પછી પરિવારના સભ્યો સાથેનો વ્યવહાર કેમ કરવો, ત્યાંય ધર્મ લાગુ પડે. ધંધો બિઝનેસ કે જોબ પર જાઓ તો ત્યાં કેવી રીતે વર્તવું, કેમ વર્તવું, કેવું જોવું, કેવું સાંભળવું, ધર્મ. સવારમાં ઉઠીએ ત્યાંથી રાત સુધી ધર્મ, અને રાત્રે સૂઈએ ત્યારે પણ સૂતા કેવી ક્રિયા કરવી, ત્યાં ધર્મ લાગુ પડે. ધર્મ ઉપર જ આખું જીવન છે, ધર્મ ઉપર જ છે. કોઈક સાથે આપણે કેમ બોલવું એમાં એ શું લાગુ પડે છે, ધર્મ. મારો ધર્મ શું છે કે હું આ બોલી શકીશ? ઘણીક વસ્તુ એવી હોય, ઘણીક વસ્તુ એવી હોય કે સાચી હોય, સાચી જ છે, એકદમ સાચી છે, પણ મારા ધર્મમાં નથી આવતી તો હું નહીં બોલી શકું, નથી આવતી. કેટલીક વસ્તુ સત્ય જ છે, પણ અત્યારે હું વ્યાસપીઠ ઉપર બેઠો છું એટલે અત્યારે વ્યાસપીઠ માટે એ અનુકૂળ નથી તો મારાથી નહીં બોલાય, ઉતરીને કદાચ કોઈને કહી શકીશ, પણ અહીં બેઠા તો નહીં કરાય. એવી ઘણી બધી બાબતો છે જે નાની 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 છે. ધર્મ એટલો સૂક્ષ્મ છે, એટલો સૂક્ષ્મ છે અને એટલો મહત્ છે, આપણને આખા ધારી શકે છે. અને ધર્મને જ્યારે આપણે રાખવાવાળા થઈ જઈએ ત્યારે ધર્મની ઢાલ મહારાજ પોતે હોવાથી
મહારાજ આપણી ઢાલ થઈ જાય છે. ધર્મનું કવચ મહારાજ પોતે હોવાથી મહારાજ આપણું કવચ થઈ જાય છે. ધર્મના વાહક ભગવાન પોતે હોવાથી ભગવાન આપણી પર રાજી થઈ જાય છે કે વાહ તું ધર્મવાળો છે, એટલે અમને બહુ વાલો છે. મહારાજ જ્યારે જ્યારે સંતોને ભક્તોને ઉદ્દેશીને કોઈ વાક્ય બોલે ત્યારે ભગવાન કહે તમે ધર્મવાળા છો માટે મને અતિ વાલા છો. મહારાજ કે અમારે એવા સાથે જ હોવાન થાય છે, એવા સાથે જ બને છે. ભભાક્યા જીવન હોય એનાથી ભગવાનનો રાજીપો થતો નથી, ભગવાનને એને મેળ જ ખાતો નથી. કારણ કે પોતે જ કોઈ પણ વ્યક્તિને કેવા સાથે બને છે તો પોતાના સ્વભાવ સાથે જેનો સ્વભાવ મેચ થાય એની આરે બધાને બને. પછી કોક એવી ઊંચી સ્થિતિવાળો હોય કે જે વ્યક્તિ એવો હોય કે વિચારે સામેવાળાનો સ્વભાવ કેવો છે એવો પોતાનો સ્વભાવ કરવા પ્રયત્ન કરે, એવા તો લાખમાં એક હોય. નહીં તો મોટે ભાગે એવું હોય કે મારા સ્વભાવ સાથે જેનો સ્વભાવ મેચ થાય ત્યાં મને વધારે ગમે. તો ભગવાનનો સ્વભાવ છે ધર્મને ધારવો, ધર્મને પાળવો. તો ભગવાનને કોની આરે મેચ થાય? જે ધર્મ પાડે એની આરે. અરે કદાચ કોઈ ગમે એવો હોય એ લાખમાં એક જે છે બીજા સાથે પોતાના સ્વભાવને મેચ કરવા પ્રયત્ન કરે છે, પણ એને દિલથી તો કોની યારે વધારે ફાવે? સૌથી કે જેવું એનું માનસ છે એવી વિચારધારાવાળો હોય એની સાથે એને જલ્દી સેટિંગ થાય. એનું જેવું જીવન છે એવું બીજાનું એવું જલ્દી સેટિંગ થાય. માની લો કે બે ભક્તો છે અને યાત્રામાં ગયા છે ને એક રૂમમાં રહેવાનું થયું, એમાં એક ભક્ત ઊંચી સ્થિતિવાળા છે ધર્મ નિયમ બધું પાડવામાં અને એક થોડા ગુણ બુદ્ધિવાળા છે, તો ઓલા ઊંચી સ્થિતિવાળા ચલાવી લે, કંઈ નહીં ભગત છે હવે એનું એની રીતે કરી લે. પણ એને એના જેવા જ કોઈક આપ્યા હોય જોડમાં અને એવી એની જોડ જેવી મજા આવે એવી ઓલા જોડ આવે નહીં, ઓલા જોડ દયા કરીને ચલાવી લે પણ મજા ના આવે ઓલા જોડ જામે નહીં ખરેખરું. એમ ભગવાન દયાએ કરીને આપણને નભાવી લે એ ભગવાનની દયા છે, પણ ભગવાનને આપણી જોડે જામે નહીં. જમાવું હોય જમાવું હોય, પેલા બે રૂમમાં ભેગા રહે ને એક ઊંચો ને એક ગુણ બુદ્ધિવાળો, તે રૂમમાં ખાલી રાત્રે હુવા ભેગા થાય પણ હવાર પડે ની વાટ જોતા હોય. હવાર ક્યારે પડે? ઓલો એની જોડ ગોતી લે હવારમાં અને ઓલો ગુણ બુદ્ધિવાળો એની જોડ ગોતી લે. કારણ કે એને ખબર છે કે હારું આ રાત કાઢવાની છે, કંઈ નહીં આવે પણ સંતોએ ગોઠવ્યું છે ચાલશે, કહેવા ના આવે કે આમ છે એમ. પણ હવારમાં એની જોડ ગોતી નાખે તરત, હવારની વાટ જોતા હોય. એમ ભગવાન છે ને એ દયાએ કરીને આપણને ચલાવે, કારણ કે આપણને આ માર્ગે ચલાવવા છે. પરંતુ ભગવાનને આમ મેચ કોની યારે થઈ જાય? ભગવાન વેઇટ કરતા હોય. આટલા ભગતો છે પણ ઓલો ભગત આવે ને તો મને મજા આવે, એની જોડે હું હસું, એની જોડે મારે બોલવાનું, એને ભેટું ઉતરીને. કારણ કે એ જેવો છે એવું તો ઠીક, હવે આ બધાને મારે નભાવવા પડે, પણ ઓલો ભગત જોરદાર. આવું ભગવાનને પણ થાય, કારણ કે એમનો સ્વભાવ આવો છે, એમને ગમે છે, ગમે છે. અને એમનો પાછું રુચિ છે કે એમને જે નીચે છે એને ઉપર લઈ જવો છે, એટલે બનાવે એવી રીતે. તો ભગવાનના મોટા પુરુષો એને પણ એવું છે, એ ધર્મને ધારવાવાળા છે, ધર્મના વાહક છે, એટલે ભગવાનને એમને બહુ બને. એમને અને જે આપણા જેવા મુમુક્ષુ હોય એ જે ધર્મની દ્રઢતા રાખીને વર્તતા હોય એમાં એને બહુ ગમે. પણ ધર્મની દ્રઢતામાં જેટલી કાચપ હોય તો દયાએ કરીને આપણને ચલાવે, કારણ કે એની અંદર ધર્મ આપવો છે. જો એ પછી એવું જ કરે ભગવાનને મોટા પુરુષો કે જેની અંદર ઓછું હોય એને લેવો જ નહીં તો પેલો ચડી જ ના શકે, એટલે એની ઉપર દયા રાખે. પણ બને કોની જોડે? એની જ્યારે બને જેની પાડે છે. મહારાજને કાંઈ હોય તો મહારાજ આમ જનરલ વાત બધા જોડ કરતા હોય, પણ મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી જોડે જે મહારાજને જામે એવું બધે ના જામે, એવું છે આ. માટે ભગવાન ધર્મના પાળક છે, ધર્મને પાળવાવાળા છે, ધર્મના કુમાર છે, ધર્મના પુત્ર છે. તમે સંતજનના શણગાર છો, સંતજનના ધર્મ શણગાર છે અને ભગવાન શણગાર સાધુના એટલે બને છે કે ધર્મને પાડે છે, એટલે શણગાર બની શકે. દાસ દોષ નિવારણ નાથ સુખ કારી જે એમ કે છે સૌ જન સાથ સુખકારીજી. દાસના દોષનું નિવારણ કરવા વાળા આપ છો એમ કે છે સૌ જન સાથ. બધા લોકો કે છે
તમે દાસના દોષનું નિવારણ કરો છો પ્રભુ, એવા છો ભગવાન. આપણા દોષને ટાળવા માટે રાત ને દિવસ જાગતા રહે છે. આપણે સૂતા હોઈએ ને ત્યારે પણ ભગવાન જાગે છે કે મારા ભક્તના બધા દોષને દૂર કરી દો, સત્તા માત્ર રહીને મારી મૂર્તિને ધારે એવો કરી દો. ભગવાન આવું કરે છે. દોષનું નિવારણ કેમ થાય? ધર્મને પાળવાથી. ધર્મ પાળીએ એટલે દોષ ધીરે ધીરે જાય. નિયમ ધર્મ જેટલા પાળીએ એટલા દોષ જાય, નિયમ ધર્મ જેટલા ના પાળીએ એટલા દોષ આવે અથવા હોય એ વધારે મોટા થાય. આપણે છે એને વધારે મોટા કરવા છે, સાચવવા છે, તો ધર્મ નિયમની કાચપ રાખવાની. આપણે કાઢવો છે કોઈ પણ દોષને તો ધર્મ નિયમ પાળવો પડે. અને આપણને બધાને ખબર પડે કે જે ધર્મ, ઘણા ભક્તો એવા છે કે ગુરુજીને સંતોને મળ્યા હતા 15 વર્ષ પહેલાં, પણ તે દિવસે મળ્યા હોવા છતાં પણ બહારનું ખાવાનું ચાલુ રાખ્યું, બીજું બધું ચાલુ રાખ્યું, મૂવી જોવાનું ચાલુ રાખ્યું, ફિલ્મના ગીત સાંભળવાનું ચાલુ રાખ્યું, અને છેલ્લા 4-5 વર્ષથી બસ નિર્ધાર કર્યો કે હવે તો બસ આમ જ, તો બધું બંધ કરી દીધું, બહારનું ખાવાનું, આ તે બીજું ત્રીજું, રખડવા ફરવાનું, જ્યાં ત્યાં જવાનું, એ બધું બંધ કર્યું. તો આજે એ દોષ એમનામાંથી નીકળી ગયા. આજે હવે બાજુમાં કોઈ એવું જો જમતું હોય તેમને ગમે નહીં, બાજુમાં કંઈક એવું ચાલતું હોય તો જોવું પણ ગમે નહીં. ક્યાંક કોક જગ્યાએ પ્રસંગોપાત વ્યવહારના કારણે જાવાનું થયું હોય અને અધર્મયુક્ત ત્યાં બધું વાતાવરણ હોય તો ત્યાં ગમે નહીં. લગ્ન પ્રસંગો કે કોઈ પાર્ટીઓમાં જવાનું થયું હોય અને ત્યાં આગળ મર્યાદા વિનાનું બધું થતું હોય એને ગમે નહીં. આજથી 10 વર્ષ પહેલાં ગમતું હતું, આજથી 5 વર્ષથી આવો નિર્ધાર કર્યો તો નથી ગમતું, કારણ કે 10 વર્ષ પહેલાં સત્સંગમાં હોવા છતાં, ગુણ બુદ્ધિનો સત્સંગ હોવાના કારણે એ દોષને રાખવો ગમતો હતો, એ દોષ છે એવી ખબર જ નહોતી. 5 વર્ષથી કથા વાર્તા સાંભળીને નક્કી થયું કે આ તો દોષ છે, અને દોષને કાઢ્યો કેવી રીતે? ધર્મ પાડ્યો એટલે દોષ ગયો, દોષ ગયો એટલે ભગવાન આવ્યા, ભગવાન આવ્યા એટલે ભગવાન કવચ તરીકે રહ્યા, ભગવાન રહ્યા એટલે અંતરમાં સુખ થયું. આમ છે. એટલે દોષ નિવારણ નાથ ભગવાન દાસના દોષને દૂર કરે છે, ધર્મ પડાવીને કરે છે. એમ કહે છે સૌ જન સાથ, તમે ભક્ત તના ભયહારી સુખકારીજી, તમે સંતજનના સુખકારી સુખકારીજી, કપટી કુટિલ દગાદાર સુખકારીજી, તેના નાશના કરનાર સુખકારીજી. તમે ભક્તના ભયને હરવાવાળા છો. જ્યારે જ્યારે ભગવાનના ભક્ત ઉપર કોઈ ભય આવ્યો છે ત્યારે ભગવાને ભયને હર્યો છે. પૂર્વે પણ જે જે ભક્તો થયા, કોઈને દુષ્કાળમાં ભય આવ્યો, ક્યારેક ભગવાનના સંતો ભક્તો ક્યાંક જતા હોય સંગ લઈને બુરાનપુરના સંગને રસ્તામાં લૂંટાવાનો ભય આવ્યો, મુક્તાનંદ સ્વામી આદિક સંતો એ બધા, કૈવલ્યાનંદ આદિક સ્વામી સંતો એ બધા સંતો જતા હતા અને નદીમાં પડ્યા, પૂરની અંદર પડી ગયા, એવો ભય આવ્યો. જ્યારે જ્યારે જે જે ભય આવ્યા છે, વાંકાનેરના વિપ્રને જ્યારે દરિયામાં પડી ગયા ને એ ભય આવ્યો, ત્યારે ભગવાને પોતાના ભક્તના ભયને હર્યા છે. એ ભક્ત ચિંતામણીના પરચા વિભાગની કથાઓ વાંચતા આપણને ખ્યાલ આવે છે, મહારાજના ચરિત્રોના ગ્રંથો વાંચતા પણ ખ્યાલ આવે છે. ભગવાન પોતાના ભક્તના ભયને હરે છે, સંતજનના સુખકારી છે. પોતાના સંતોને ભગવાન સુખને આપવાવાળા છે, સુખ કરે છે. પણ કપટી લોકો હોય, કુટિલ લોકો હોય, દગાદાર હોય, એના નાશના કરનાર ભગવાન છે ને, કપટી કુટિલને દગાદારને ક્યારેય બચવા દેતા નથી. એનો નાશ ગમે ત્યારે, ગમે તે દ્વારા, ગમે તે જગ્યાએ, ગમે તે સમયે કરાવે છે. માટે જીવનની અંદર એવા સ્વભાવો હોય, આપણે મુમુક્ષુ છીએ એટલે બે પ્રકારના સ્વભાવ હોય, સારા પણ હોય અને આવા નરસા સ્વભાવ પણ થોડા ઘણા હોય, એવા સ્વભાવોને ટાળીએ અને સારા સ્વભાવ, ધર્મયુક્ત સ્વભાવને કેળવીએ તો ભગવાન આપણી ભેગા રહે. અને ભગવાન ભેગા રહે એટલે જે કપટી કુટિલને દગાદાર છે, આપણી અંદર બેઠેલા હોય કે બહાર હોય, ભગવાન એ બધાનો નાશ કરે છે. ભગવાનને જો આપણે ભગવાનનો હાથ પકડી રાખીએ તો ભગવાન આપણને એવી રીતે મદદ કરે છે. એમ અહીં સ્વામી કહે છે કે પ્રભુ તમે ભક્તના ભયને હરો છો અને સંતજનને સુખ કરો છો. આવા ભગવાન જે છે, એવા સુખકારી ભગવાનનું વંદન કરું છું, એવું સ્વામી આ સુખ ચિંતામણીની અંદર અહીં લખે છે.
તેત્રીસ કડી પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની જય.